નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 100 ગામ 100 ખબર. આપની સાથે હું ક્યાંથી. હાર્દિક પટેલે કોર્ટમાં કરાશે રજૂ. માણસામાં જાહેરનામાનો ભંગ કરવા મામલે થઈ છે ફરિયાદ. હાર્દિકની માણસા પોલીસ સવારે કોર્ટમાં રજૂ કરશે. રાદ્રો કેસમાં જામીન પર જેલની બહાર આવતા હાર્દિક પટેલની માણસા પોલીસે કરી ધરપકડ. હાર્દિકની જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવાના કેસમાં ધરપકડ. નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ લોપામુદ્રા તત્વપ્રિયા મામલે થયેલી હેબિયસ કોર્પસની અરજી પર થશે સુનાવણી. બંને યુવતીઓ અગાઉ જનાર્દશનમાંથી જીવનો ખતરો હોવાની કરી અરજી. વડોદરાના પાદરામાં નરસિંહપુરામાં બે યુવાનોના શંકાસ્પદ મોત. બંને યુવાનો તાળી પીવાથી થયા મોત. પરિવારના આક્ષેપ વડે પોલીસે કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં શિક્ષણ જગત થયું શરમસાર. પ્રોફેસર વિદ્યાર્થીની પાસે કરી શારીરિક સંબંધની માંગ. પ્રોફેસરની વિદ્યાર્થીની સાથેની અશ્લીલ માંગણીનો ઓડિયો ક્લિપ વાયરલ. સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસરે હરીશ ઝાલાએ કરી માંગ. યુનિવર્સિટીના સત્તાધીશોએ આપ્યા તપાસના આદેશ. રાજકોટમાં ફ્લાવર શોનું આયોજન. સીએમ રૂપાણી ફ્લાવર શોની લેશે મુલાકાત. અમદાવાદ બાદ પહેલીવાર રાજકોટમાં ફ્લાવર શોનું આયોજન. ભાવનગર કોંગ્રેસમાં ગાબડું પડવાના એંધાણ. ખેડૂત આગેવાન અને પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એનસીપીમાં જોડાશે. શંકરસિંહની હાજરીમાં 25 જાન્યુઆરી એનસીપીમાં જોડાશે. ભાજપમાં આખરે ગિનાટામાં ઘી પડ્યું. સાવલીના ધારાસભ્ય માની ગયા. કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું. જીતુ વાઘાણી કેતન ઇનામદાર વચ્ચે સર્કિટ હાઉસમાં બેઠક મળી. 2 કલાકની બેઠક બાદ નારાજ ધારાસભ્ય માની ગયા. જીતુ વાઘાણીએ પ્રેસ કરતા કહ્યું, કેતનભાઈએ પોતાના મત વિસ્તારમાં સારી શાખ ઉભી કરી. જીતુ વાઘાણીએ કેતન ઇનામદારને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી. જીતુ વાઘાણીએ કહ્યું, એમજીવીસીએલ મુદ્દે અમારી ચર્ચા થઈ. મેં એમજીવીસીએલના એમડી સાથે કરી વાત. કેતનભાઈની નારાજગી થઈ ગઈ. નારાજગી મુદ્દે કેતન ઇનામદારે આપ્યું નિવેદન. મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું. નગરપાલિકાએ લોકોની આ પ્રોપર્ટી છે. તો જીતુ વાઘાણી લોકોને કહ્યું કે લોકહિતમાં કામ માટે ભાજપ હંમેશા કામ કરે છે. કેતનભાઈ ઇનામદારની નારાજગી દૂર કરવામાં આવી. કેતનભાઈના રાજીનામું પરત ખેંચાયા બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનું નિવેદન. ભરત પંડ્યાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, સીએમ પ્રજાહિતના કર્યા માટે અડધી પીચ પર રમવાની વાત કરે છે. કોંગ્રેસની જનતાએ કર્યા ક્લીન બોલ. ભરૂચમાં દહેજ સ્થિત જેએનએફસીના ટીડીઆઈ પ્લાન્ટ સામે બે ધારાસભ્યો મોરચો માંડ્યો. ધારાસભ્ય અરુણસિંહ રાણા અને દુષ્યંત પટેલ જેએનએફસીના નવા એમડી સામે સવાર ઉઠાવ્યો. લોકશાહી આંકમાં ભારતની પીછેહઠ થવી જોઈએ તે આપણા માટે દુઃખદ. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ લોકશાહી રેન્કિંગમાં ભારત 51મા સ્થાને પહોંચવા પર કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન. અમિત ચાવડાએ કહ્યું, ભાજપના શાસનમાં લોકશાહી વ્યવસ્થા ખતમ થઈ ગઈ. અરવલ્લી જિલ્લામાં દિવેલાના પાકમાં ગુલાબી સફેદ અને લીલી યળોનો ઉપદ્રવ. દવાના છંટકાવ બાદ પણ યળો નાશમાં કરાતા ખેડૂતોની ચિંતા વધી. સુરતમાં વરસાદ બાદ હવે જંગલી ડુક્કરોએ પાકને પહોંચાડી નુકસાન. કિમામલી, બોલાવર, ડોલી, ઝીણું સહિતના ગામોમાં જંગલી ડુક્કરોનો ત્રાસ. ડુક્કરોએ ઘઉં, શેરડી અને શાકભાજીના વેલાને નુકસાન પહોંચાડ્યું. ખેડૂતોના પાકને બચાવવા રાત્રે કરી રહ્યા છે મશાલ લઈ. રાજ્ય સરકાર અને ભાજપમાં મોટી ફેરફારની શક્યતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા 2 દિવસની મુલાકાતે. સરકાર અને ભાજપની હાલની સ્થિતિને લઈને દિલ્હીમાં ચર્ચા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવાસસ્થાને તબીબોને બોલાવ્યા હતા. ગાંધીનગર હોસ્પિટલની એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી. ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય સરકાર સામે લડી લેવાના મૂળમાં સરકાર સાથે કોઈ ચર્ચા ન થતા ધરણાની માંગ. મંજૂરી, પેન્શન, મેડિકલ એસટીમાં સુવિધા સહિતના પ્રશ્નો લઈને પૂર્વ ધારાસભ્યો કરશે ધરણા. પાટણના ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ ગેમર દેસાઈ વિવાદમાં. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની થઈ દરખાસ્ત. ભાજપ તેમજ અપક્ષના 10 જેટલા સભ્યોએ નોંધાવી અવિશ્વાસની દરખાસ્ત. જિલ્લા આયોજનની ગ્રાન્ટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા. સુરતમાં રઘુવીર માર્કેટમાં આગ લાગવા મામલે પૂના પોલીસ જાણવા જો ફરિયાદ નોંધી. મેનેજમેન્ટ સમિતિના સભ્યને નુકસાની અંગે નોંધાવી ફરિયાદ. સુરતની રઘુવીર માર્કેટમાં આગ બાદ રિંગરોડ વિસ્તારમાં પાલિકાએ કર્યો સર્વે. સર્વેના રિપોર્ટમાં 23 ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગે તેવું મોકળું મેદાન. જૂનાગઢ મહાનગરપાલિકાની જીપીએસ લગાવવા બાબતે પીછેહઠ. મહાનગરપાલિકાના વાહનો અને પર્સનલ કામોમાં ઉપયોગ થતો હોવાનો આરોપ. ફરિયાદને પગલે ગાડીઓમાં જીપીએસ લગાવવાનો કરાયો નિર્ણય. સંતરામપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઈવર કંડક્ટર દિવ્યાંગ સાથે અસભ્ય વર્તન કર્યું. વિડીયો થયો વાયરલ. દિવ્યાંગની તેની સીટ પરથી દાદાગીરી કરી ઉઠાડી દીધો અને મહિલાને સીટ આપી. દિવ્યાંગે કમ્પ્લેન બુક માંગતા કમ્પ્લેન બુક ન હોવાનું કહ્યું હતું. છોટાઉદેપુરમાં સુખી સિંચાઈ જળાશય યોજના વિવાદમાં આવી. યોજના માટે જમીન આપનારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા સુખી સિંચાઈ વિભાગની મિલકત જપ્ત કરવાના આદેશ અપાયા. ખેડૂતોએ કોર્ટમાં અરજી કરાઈ. સુખી યોજના વિભાગે 15 ફેબ્રુઆરી સુધીની મુદત માંગતા હાલ પૂરતી જપ્તીની કાર્યવાહી મોકૂફ. ત્યારે ખેડૂતોના 60 લાખ રૂપિયા ચૂકવવાની બાકી છે.
બનાસકાંઠાના વાવમાં આવેલી ઉચ્ચ માઇનોર કેનાલ કેનાલની અંદર 1 ફૂટ 7 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલનું પાણી ખેતરમાં ઘૂસતા ઉભા પાકની નુકસાની ભીતી. હલકી ગુણવત્તાના કારણે ગાબડા પડતા હોવાના ખેડૂતોના આક્ષેપ. બનાસકાંઠાના પાલનપુરમાં એલઆરડી પરીક્ષાઓ મહિલાઓને થયેલા અન્યાય મામલે વિદ્યાર્થીઓ વાલીઓ રેલી યોજી એલઆરડી બહેનોની ન્યાયની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જામનગરમાં એડવોકેટ એસોસિએશને કર્યો વિરોધ. લોકરક્ષણની મેરિટમાં મહિલા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સાબરકાંઠા અને હિંમતનગરના વક્તાપુર ખાતે અનામત બચાવવા રેલી યોજાઈ. ઓબીસી એસસી એસટીના આગેવાનોની બેઠક મળી. હિંમતનગરના અનામત બચાવવા વિશાળ રેલી યોજાવાની છે, જેને લઈને ચર્ચા કરવામાં આવી. મહેસાણામાં એબીવીપીના કાર્યકર્તાએ દૂધસાગર ડેરી પાસે સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા. ડેરી દ્વારા ચલાવતા અભ્યાસક્રમમાં 100% નોકરીની ગેરંટી છતાં નોકરી ન મળતા વિરોધ. દૂધસાગર ડેરી દ્વારા મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો ચલાવાય છે કોચ. ગીર સોમનાથમાં વેરાવળ ખાતે આદિવાસી માલધારી ઉપવાસ આંદોલન સમિતિના નીજા હેઠળ કાર્યક્રમ. સ્વર્ગવાસી ડાયાભાઈ ગલચર અને ચરવાડના ભૂવા પૂજા અને શ્રદ્ધાંજલિ સાથે રેલી યોજી તંત્રને આપ્યું આવેદન. હજારોની સંખ્યામાં માલધારી સમુદાયના લોકો ઉપસ્થિત. સુરતમાં ઉંટગાડીથી કાર ખેંચવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ. 1 વર્ષ મહિલાની ખરીદેલી કારને કાટ લાગતા શોરૂમની અંદર મેનેજર વારંવાર ધક્કો ખવડાવતો. મારુતિ સુઝુકી કંપનીની બેદરકારી વાળું બેનર લગાવી ઉંટગાડીથી કાર ખેંચવાનો વિડીયો કર્યો વાયરલ. જામનગરમાં નર્સિંગ સ્ટાફર હુમલાની વિરોધમાં જીજી હોસ્પિટલમાં બ્રધર પર કરાયો હતો હુમલો. બ્લેક રિબિન બાંધી તમામ નર્સિંગ સ્ટાફે દર્શાવ્યો વિરોધ. વડોદરાના પાદરાના વીરપુરના ગામના વિદ્યાર્થીઓને બસ નીચે કચડવાનો મામલો. ગામ લોકોએ ડેપો મેનેજરની ઓફિસમાં હોબાળો મચાવ્યો. ગઈકાલે 3 વિદ્યાર્થીઓ બસ નીચે કચડાયા હતા. પાટણના સિદ્ધપુરમાં 2 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. પાટણ એલસીબી અને સિદ્ધપુર પોલીસે સંયુક્ત રીતે લૂંટનો ભેદ ઉકેલ્યો. 2.50 લાખ રૂપિયાની રોકડ સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ. અરવલ્લીના ભિલોડામાં બેંકના કેશર બોક્સમાંથી લાખો ચીલ ઝડપ કરવામાં આવી. સાબરકાંઠા કોઓપરેટિવ બેંકમાંથી 15 વર્ષના ગઠિયાએ 3.50 લાખની ચીલ ઝડપ કરી કેશિયર બાથરૂમમાં ગયા અને કરી લૂંટ. બનાસકાંઠાના થરાદમાં રાત્રિ દરમિયાન 5 દુકાનોના તૂટ્યા તાળા. દેવભૂમિ કોમ્પ્લેક્સની 4 દુકાન, 1 સોની બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનના તૂટ્યા તાળા. ઘટનાને પગલે પોલીસને કરાઈ જાણ. મહેસાણાના ઊંઝામાં ઉનાવા નજીક ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ. ખરાબ વરિયાળીને કેમિકલ લગાવી લીલી બનાવી દેવામાં આવી, જેને પગલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. ભરૂચના વાલિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપ્યો દારૂનો જથ્થો. ₹2.92 લાખના દારૂના જથ્થા સાથે 1 સગીર સહિત 3 શખ્સો ઝડપાયા. અનાજ ભરવાના ટંકમાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો. કુલ ₹3.40 લાખનો મુદ્દામાલ જપ્ત. નવસારીમાં છાપરા રોડ પર ફાયરિંગની ઘટના. કુખ્યાત વસીમ બિલ્લા પર ફાયરિંગ કરાયું. વસીમ બિલ્લાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે લઈ જવાયા. ફાયરિંગમાં ગોળી વાગવાથી યુવતીનું થયું મોત. ખેડાના વલેટવા વડતાલ રોડ પર લૂંટની ઘટના. જ્વેલર્સની દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલા પિતા પુત્ર પર હુમલો કરાયો. 2 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ લૂંટારો ફરાર. ઇજાગ્રસ્ત પિતા પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ. વડોદરાના પાદરા તાલુકાના મોભા ગામે 1 વીસ જીવતા કારતૂસ અને ભાલો મળી આવ્યો. દમણ પોલીસે આપેલી બાતમીના આધારે વડો પોલીસે તપાસ હાથ ધરી. નિવૃત્ત પોલીસ કર્મીની પણ હતી સંડોવણી. વલસાડમાં નવગામના સરપંચોએ રેતી ભરેલી ટ્રકો અટકાવી. દરિયા કિનારાની રેતી ભરીને ટ્રક રસ્તા પરથી સવાર થાય છે ત્યારે તેનાથી ટ્રકમાંથી પાણી રસ્તા પર પડતા રસ્તો ભીનો થાય છે, જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. બનાસકાંઠાના ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં મહિલાનો મરાયો માર. ઘર ખાલી કરવા અને ફરિયાદ પાછી ખેંચવા માર મરાયો. મહિલા પર કેરોસીન છાંટી ધમકી અપાતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ભાવનગરમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની. મહિલા ઘરે એકલી હોવાથી તકનો લાભ લઈ પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું. આરોપી અને પીડિત મહિલાના પતિ એક જ જગ્યા પર કરે છે નોકરી. વડોદરાના ડભોઈમાં આવેલા ચાંદોદમાં જમાઈ અને સસરા સાસરીની અંદર આત્મહત્યા કરાઈ. પત્ની છેલ્લા કેટલાય સમયથી રહેતી હતી પિયરમાં. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં મિત્રની હત્યા કરનારા 3 આરોપી મિત્રની પોલીસે કરી ધરપકડ. જ્યાં કોઠારિયા રોડ પર શીતળા ધાર પાસેથી 3 આરોપીઓને ઝડપ્યા. સામાન્ય બોલાચાલી બાદ મિત્રને બોલાવી કરી હત્યા. પંચમહાલના શહેરના ઉમરપુર પાસે હાઈલેવલ કેનાલમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી. સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ લાશને શોધી કાઢી. ગતરો શાળાએ છૂટીને ઘરે વિદ્યાર્થીનો પગ લપસી જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો. ભરૂચમાં આમોદ ટેલિફોન એક્સચેન્જ પાસેથી યુવકની લાશ મળી આવી. યુવકની હત્યા કરી હોવાની આશંકા. આમોદ પોલીસ ઘટનાસ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં પાલનપુરના લક્ષ્મીપુરા ગામે બનાસ ડેરીનું ટેન્કર રહેણાંક મકાનની અંદર ઘૂસ્યું. ઘટનામાં મકાનની દિવાલને થયું નુકસાન. સદનસીબે મોટી જાનહાનિ ટળી. બનાસકાંઠાના કાંકરેજના કંબોઈ પાસે ગેરકાયદેસર રીતે ભરેલું ટેન્કર ઝડપાયું. શિહોરી પોલીસે પોલીસ મથક પર ડમ્પર લાવી ભૂસ્તર શાસ્ત્રીને કાર્યવાહી કરવા કરી જાણ. શિહોરી પોલીસની કડક કાર્યવાહીને કારણે ખનન માફિયાઓમાં ફફડાટ.
द्वारका भाणवड पास कार नदी में कापकी भाणवड रूप मोर पास खंभाळिया पूर्व धारासभ्य मीरामण गोरियाना भाई ने कार ने नड़ियो अकस्मात मोटरसाइकल वच्चे आवता कार नदी में कापकी सदनसीबे कोई इजाना समाचार नहीं। अमरेली सावरकुंडला में आवेला वंडा गामे ट्रक ने केर नीचे आवी जता युवक नु मौत ट्रक पाछळ लेता पाछळेलो युवक ट्रक में चकदाई जता मौत। अमरेली में लाठीना चाबड़िया ने बिंगराड गाम वच्चे अकस्मात बोलेरो चालक बाइक ने बचावा जता मारी पलटी घटना में बालकों ने पहुंची इजा। वलसाड कपड़ा में आवेला कारचूंड गामे ईंट भरेला टेम्पाए मारी पलटी एक घटनास्थल पर मौत थयुं ज्यारे त्रण लोकोने सलवास विनोबा भावे में सारवार माटे लई जवामां आव्या पांच मजूरो ने खानवेल होस्पिटल में लई जवामां आव्या। રાજકોટના ધોરાજીમાં આવેલા ભૂતપડ ગામે ખેડૂતોને રંજાડતો દીપડો પાંજરે પુરાયો ચાર દિવસ પહેલા વાછડાને પહોંચાડી હતી ઈજા ચાર દિવસની મહેનત બાદ ધોરાજી વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે। બરાસકાંઠાના થરાદના ડેલગામ નજીક બાઇક અને પિકઅપ ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત। બરાસકાંઠામાં થરાદના ચુડમીર ગામે મોડી રાત્રે ઝૂંપડામાં લાગી આગ ફાયર ફાઇટરે આગ પર મેળવ્યો કાબૂ આગમાં સામાન બળીને ખાક। જામનગરના લાલ બંગલા સર્કલ પાસે રિક્ષાએ મારી પલટી દારૂના નશામાં ધૂત રિક્ષા ચાલકે ગુમાવ્યો કાબૂ જ્યાં રિક્ષા ચાલક સહિત મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી। જામનગરના રામેશ્વરનગર નજીક ગાયત્રીનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં લાગેલી આગ કાબૂમાં રહેણાંક મકાનમાંથી ધુવાડાના ગોટે ગોટા જોવા મળતા સ્થાનિકોએ ફાયરની ટીમ બોલાવી આગ લાગવાનું કારણ અકબંધ। અરબી સમુદ્રમાં દ્વારકાના દરિયામાં બોટમાં લાગી આગ દીવના વણાકબોરા બંદરની એક બોટમાં અચાનક આગ લાગી આગ આસપાસની અન્ય બોટોએ ચકલાસીઓને બચાવી લીધા ઘટનામાં એક લાપતા। અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલા આદિત્યનગર સામે અકસ્માત ટ્રકે એક્ટિવા ચાલક મહિલાને મારી ટક્કર એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત હતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી। પાટણના રાધનપુરના જાવંત્રી ગામેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડ્યું ગાબડું 10 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં ભરાયા પાણી। અમદાવાદમાં ફાયર વિભાગના અતિ આધુનિક સાધન લોકાર્પણ મેયર બીજલ પટેલના હસ્તે અતિ આધુનિક સુવિધાઓ ધરાવતા કાર્યક્ષમ વાહન શેષનાગ તથા તેની સાથેના રોબોટનું કરાયું લોકાર્પણ। અમદાવાદમાં અતિ આધુનિક શેષનાગ રોબોટ સંપૂર્ણ સ્વદેશી રોબોટ 4K અને થર્મલ વિઝન કેમેરાથી સજ્જ રોબોટ 500 મીટર સુધી આગળ પાછળ થઈ શકશે। રોબોટમાં લાગેલું વોટર કેનન 40 મીટર સુધી પાણી છૂટશે। પોરબંદર કોસ્ટગાર્ડનો રિજનલ મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપ મંદરીય શિપ અને હેલિકોપ્ટર સર્ચ અને રેસ્ક્યુ સહિતની કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન ગુજરાત કોસ્ટગાર્ડના આઈજી રાકેશ પાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત। વલસાડની વાકી નદીમાં એક પુરુષનો મૃતદેહ તરતો દેખાયો નદીના પુલ પર લોકોની ભીડ જામી ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢવા કરાઈ કાર્યવાહી। ખેડામાં ટ્રાફિક સપ્તાહની એસી કે દેશી કરતા દ્રશ્યો આવ્યા સામે નડિયાદના ડાકોર રોડ પર 30થી વધુ માણસો ભરી જતું પિકઅપ ડાલું જોવા મળ્યું ટ્રાફિક નિયમોના ઉડ્યા લીરે લીધા। મોરબીમાં આવેલા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વની ચલણી નોટો અને રજવાડાના સમયના દસ્તાવેજોનું પ્રદર્શન યોજાયું 182 દેશોનું ચલણ મૂકવામાં આવ્યું હતું। સાબરકાંઠાના પ્રાતિજમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની કરાશે ઉજવણી મંત્રી ગણપત વસાવાના હસ્તે કરાશે ધ્વજવંદન હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બાઇક સ્ટન્ટની પ્રેક્ટિસ કરવામાં આવી। પાટણમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉજવણીના ભાગરૂપે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી તિરંગા યાત્રા યોજી ત્યારે ચાળાના 150 મીટર લાંબા તિરંગા સાથે યાત્રામાં જોડાયા। ગીર સોમનાથના સંખાડામાં લગ્ન બન્યા ચર્ચાનું કેન્દ્ર સંખાડાના યુવાને જર્મનીની યુવતી સાથે કર્યા હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે મુસ્લિમ સમાજના આર્થિક રીતે નબળા 21 જોડાના નિકાલ માટે સમૂહ નિકાલ યોજાયો સમૂહ નિકાલમાં 51 વસ્તુ કન્યાદાનમાં આપવામાં આવી। વલસાડમાં સિટી પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ રક્તદાન કર્યું 100 થી 150 જેટલી બોટલ રક્ત ભેગું કરવાનું બીડું વલસાડ પોલીસે ઝડપ્યું। દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોટા ગામે દીપડાની દહેશત દીપડાને પકડવા બે પાંજરા મુકાયા આવ્યા ત્યારે ખંભાળિયામાં છેલ્લા 1.5 મહિનાથી દીપડો દેખાવાની માહિતી સામે આવી હતી અગાઉ પણ પાંજરો મૂકવામાં આવ્યો હતો। ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડરને અડીને આવેલા કોદિયા ગામે એક સાથે નાના મોટા 7 સાવજોનું ગાયનું મારણ કરી મિજબાની માણી ગ્રામજનોએ દ્રશ્યને મોબાઈલ કેમેરામાં કર્યા કેદ। નવસારીના વાંસદામાં દિગ્વેર પેલેસની અંદર ડિયર પાર્કમાં દીપડો પાંજરે પુરાયો દીપડાએ 3 હરણનું મારણ કર્યું હતું દીપડાને પકડવા 7 પાંજરાને 28 નાઇટ વિઝન કેમેરા લગાવાયા। દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોટા ગામે દેખાયો દીપડો રાત્રિના સમયે ગાયનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ।
સુરતમાં પૂના લક્ષ્મણનગરની ખાડીમાં ફસાયા ગાય કાદરમાં ગાય ફસાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગે કાર્યવાહી કરી બહાર કાઢી. કાગડા ઉંદર વચ્ચેની લડાઈમાં આ વિડીયો વાયરલ થયો. કાગડો ઉંદરનો શિકાર કરવા જાય છે પરંતુ પોતે જ બની જાય છે શિકાર. આખરે કાગડાને ઉંદરના હાથે મળે છે મોત. માલિહારીના રેવન્યુ વિસ્તારમાં એક કુવામાં સિંહ બાળ પડ્યું. અમરાપુરા રેસ્ક્યુ સેન્ટરની ટીમે બે કલાકની જહેમત બાદ તેને બહાર કાઢી લીધું. અમરાપુરા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યું.